આમ તો ખેલાડીઓને રમવાનો તો જુસ્સો હોય છે, પરંતુ સાથે સાથે હવે ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ખેલાડીઓને મતદાન કરવાનો પણ જુસ્સો કેવો હોય છે, વાત કરીશું આ વિશે. આપ મતદાન કરવા જશો 23 તારીખે, તો શાના માટે મતદાન કરશો, શું સંદેશો ફેલાવશો, શું મિજાજ છે આપનો? એ જ કે આપણા શહેરનો વિકાસ થાય, સ્કૂલોનો વિકાસ થાય, જે બેરોજગાર છોકરાઓ હોય એમને રોજગાર મળે. બરાબર. આપ ક્યાંના છો? હિંમતનગરનો. હિંમતનગરના. આપ મતદાન કરવા જાવ છો? અગાઉ કરેલું મતદાન? ના, નથી કરેલું. પહેલી વાર કરશો? પહેલી વાર. મતદાન કરશો તો શાના માટે મતદાન કરશો? છોરાઓ માટે, એમના માટે, બધા માટે. બરાબર. આપ ક્યાંથી આવો છો અને મતદાન કરવા જશો તો શાના માટે થઈને મતદાન કરશો? માચીસ ફેક્ટરી આવો છો. ક્યાં? હિંમતનગર. બરાબર. મતદાન શાના માટે કરશો? વિકાસ થવા માટે. બરાબર. હિંમતનગર. અત્યાર સુધી મત આપ્યું ખરો ક્યારે? નહીં આપ્યો. અત્યાર સુધી મતદાન નથી કર્યું. પહેલી વાર મતદાન કરશો? પહેલી વાર મતદાન શાના માટે કરશો? મતદાન કરવા માટે શું આપનામાં કેવી જિજ્ઞાસા? આપણા શહેરનો વિકાસ થાય એના માટે. બરાબર. આપ ક્યાંથી આવો છો, ક્યાં રહો છો અને મતદાન શાના માટે કરશો? હું વિજયનગરથી આવ્યો છે, ગામ લીમડાથી. મતદાન સારા શિક્ષણ માટે અને સારો વિકાસ કરે, છોકરાઓને આગળ લાવે એના માટે. બરાબર. મતદાન માટે એવા કયા મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખશો? દેશના હિત માટે કયા મુદ્દા હોવા જોઈએ? ચૂંટણીમાં કોઈ બી જાતનું ફેરફાર, ચીટિંગ ના થાય એવું એના માટે કરવામાં આવશે. અત્યારે હાલ જે દેશની સમસ્યાઓ ચાલી રહી છે, તો દેશની સમસ્યાઓમાં એવું કઈ બાબતો છે કે જે આપના મતદાન પર અસર કરી શકે? આપણે પહેલાં તો ચૂંટણી જે થાય છે એટલે આપણે ફરજિયાત મતદાન તો કરવું જોઈએ જ. દરેક વ્યક્તિને મતદાન ફરજિયાત કરવું જોઈએ, એ એમનો હક છે. સારી રીતે આપણે મતદાન કરીએ, વધુ રીતે મતદાન કરીએ તો આપણા દેશનો વિકાસ થાય, સારી પ્રગતિ ઉપર દેશ ચાલે, આપણને ખ્યાલ આવે કે આપણા દેશ માટે કયા વ્યક્તિઓ આપણા માટે સારું કામ કરી રહ્યા છે, આપણું ભવિષ્ય સુધરે, આગળની જે બી ફ્યુચરમાં પ્લાનિંગ છે, કઈ રીતે ટેકનોલોજી આવવાની છે નવી નવી, એના વિશે જે બી સારી રીતે ડેવલપમેન્ટ થાય આપણે કન્ટ્રીનું, એના માટે આપણે મતદાન સારી રીતે કરવું જોઈએ, દરેક વ્યક્તિને કરવું જોઈએ. બરાબર. આપ ખેલાડી છો, ખેલાડી છો તો ખેલાડી તરીકે દેશના હિતમાં શું વિચારો છો? કેવા નેતા હોવા જોઈએ? સારા નેતા હોવા જોઈએ અને આપણું જે આગળનું ભવિષ્ય સારું રીતે આપણે બનાવી શકીએ એવા નેતા હોવા જોઈએ. બરાબર. આપ શું વિચારો છો? દેશ માટે સારું વિચારીએ છીએ અમે તો. બરાબર. મતદાન કર્યું છે અગાઉ? મતદાન નથી કર્યું. આપના વિસ્તારમાં શિક્ષણની કેવી વ્યવસ્થા? સારી છે અત્યારે વ્યવસ્થા. સુધારો આવ્યો છે? હા, સુધારો આવ્યો છે થોડુંક. હજુ પણ મતદાન માટે કેવી અપેક્ષાઓ રાખો અને કેવા પ્રકારની અપેક્ષાઓ પૂરી થવી જોઈએ? સારી પૂરી થવી જોઈએ અપેક્ષાઓ, તો બધું સારું થાય એવું જોઈએ. આપ મતદાન કરી ચૂક્યા છો? શું લોકસભાનું મતદાન નથી કર્યું અત્યાર સુધી, પણ આમ જે સરપંચનું એવું હોય જે કરી ચૂક્યો છું. સ્થાનિક સ્વરાજની? સ્થાનિક સ્વરાજની. તો લોકસભાના મતદાન કરતી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો? લોકસભાના મતદાન કરતી વખતે ખાસ કરીને શિક્ષણને અને આપણી જે દેશને આતંકવાદની જે સમસ્યા નડે છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એના માટે આપણે એવો લીડર ચૂંટવાનો કે જે આપણા હિત માટે બેરોજગાર યુવાનોને રોજગારી આપે, એના માટે જે આપણા વિશે વિચારે. આપ પણ યુવાન છો, તો દેશ માટે એવા કયા મુદ્દાઓ હોવા જોઈએ જેના માટે મતદાન એક મતદાર તરીકે આપનો મિજાજ હોવો જોઈએ? અમે મતદાન આપશું, પણ નેતા એવા હોવું જોઈએ કે જે જાત બાતમાં ભેદ ના રાખી શકે. અને મારો મતલબ એ જ છે કે ઇન્ડિયન આર્મીમાં જે શહીદ થાય છે લોકો, અમુક લોકો એવા છે કે એવાને સપોર્ટ ના લે, એક બે દિવસ માટે ત્યાં જઈ શકે, પછી ત્રીજા દિવસ તો એવો એ કોણ ને એ કોણ એ થઈ જાય છે કે એ અમારા હતા કે નહોતા, એવું છે. ના, રાજનીતિમાં એવું છે કે પૈસા એ લોકોને એ જ સમજતા કે અમે આર્મીમાં આપણા ઘરના પણ માણસ જઈ શકે. અત્યાર સુધી મેં જોયું ને કે રાજનીતિનો કોઈ બી એવાનો છોકરો બોર્ડર ઉપર જઈ શકે છે, પછી એવાની હાલત ઘર પરિવાર ખબર નથી પડતી એવાની હાલત અત્યારે કેટલી સુધી જાય છે. આ હતા ખેલાડીઓ, પરંતુ ખેલાડીઓની સાથે પોતાનું મતદાન જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે મતદાર માટે પણ અપેક્ષાઓ અને પોતાનો મિજાજ પણ દર્શાવી રહ્યા છે કે મતદાન શાના માટે અને કેવી રીતે કરવું જોઈએ. અવનીશ ગોસ્વામી, TV9, સાબરકાંઠા.